તો ભાદરવી પૂનમના મેળામાં મેડિકલ કેમ્પની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે ચાચર ચોકમાં મેડિકલ કેમ્પ આયોજિત કરાયો છે. ચાલીને આવતા માય ભક્તોની મેડિકલ કેમ્પમાં સારવાર થાય છે. રોજ 1500થી વધુ ભક્તો મેડિકલ કેમ્પમાં સારવાર લે છે. ભાદરવી પૂનમનો આ મહામેળો કે જેનો આજે છઠ્ઠો દિવસ છે અને આવતીકાલે તેની પૂર્ણાહુતિ થશે, દૂર દૂરથી જે લોકો આવી રહ્યા છે તે લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટેનું ખૂબ જ સારું એવું ધ્યાન રાખવામાં આવ્યું છે. તંત્ર તરફથી અલગ અલગ જે કામગીરી છે તે કરવામાં આવી છે અને જ્યારે દૂર દૂરથી ભક્તો આવી રહ્યા છે ત્યારે જો એમને કોઈ પણ પ્રકારનો દુખાવો થતો હોય, તેમને કંઈ વાગ્યું હોય તો તેના માટે એક મેડિકલ કેમ્પ છે એ ચાંચર ચોકમાં છે, એ કાર્યરત છે. અને અહીંયા જુઓ, દૂર દૂરથી જે લોકો આવી રહ્યા છે તે લોકોને અહીંયા મલમ લગાવવામાં આવી રહ્યો છે, પિંડી કરવામાં આવી રહી છે. અહીંયા સ્ટાફ પણ અહીંયા હાજર છે અને તે લોકો સાથેથી જ વાતચીત કરીશું. આજે મેડિકલ કેમ્પ છે, કેટલા લોકો અત્યાર સુધી અહીંયા સારવાર લઈ ચૂક્યા છે? ડેઇલીના અમારે 1500થી ઉપરની ઓપીડી થઈ જશે. અત્યારે જે રીતે ભાવિકો વધી ગયા છે તો ગઈકાલે અમારે 2500ની જેટલી ઓપીડી હતી. અત્યાર સુધીમાં આજે આપણે લગભગ 1000 જણે અહીંયા લાભ લઈ લીધો છે અને પદયાત્રિકો આવતા રહે છે. એમના પગમાં મોટા ભાગે તકલીફ હોય છે, ચાલીને આવતા હોય છે એટલે ચાલા પડી જવા એવું બધું હોય છે. સૌથી વધારે તકલીફ એમને શરીરના દુખાવા અને પગમાં ચાલા પડી જવાની હોય છે, કારણ કે માય ભક્તો આપણે 300-300 કિલોમીટરથી બી ચાલતા આવતા હોય છે અને બીજું ચક્કર ખાઈ જઈને પડી જવા ગરમીના લીધે, લાઇનમાં ઊભા રહેવાના લીધે, તો એ બધાની આપણે ટ્રીટમેન્ટ અહીંયા આપતા હોઈએ છીએ. આપણી જોડે ટોટલી બધી જ દવાઓ ઉપલબ્ધ છે, પ્રાઇમરી ટ્રીટમેન્ટથી લઈને ટર્શરી સુધી બી છે, પરંતુ એમને આપણે પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપીને વધારે જરૂર હોય તો રિફર કરીએ છીએ એચડીએસમાં. અહીંયા આપણે હા ડે નાઇટનો થઈને આપણી જોડે 25નો સ્ટાફ છે, 3 ડૉક્ટર, સ્ટાફ નર્સ, CHO, MBHW, Class 4 આપણા સેવકો જે અહીંયા ખડે પગે આપણે આખો દિવસ 24 અવર હાજર હોય છે. તો આપે જોયું તે પ્રમાણે અહીંયા મેડિકલ કેમ્પ છે એ રાખવામાં આવ્યો છે અને આ મેડિકલ કેમ્પમાં અત્યાર સુધી ઘણા બધા જે લોકો છે તેમણે સારવાર લીધેલી છે અને લોકોને સારવાર મળી રહે છે. કેમેરામેન તુષાર સાથે દીક્ષિતા, Zee 24 કલાક, અંબાજી. તો ભક્તોની સાથે પોલીસ કર્મચારીઓ માટે પણ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ફરજ પરના કર્મચારીઓનું બ્લડ પ્રેશર ચેક કરવામાં આવ્યું છે અને તેમનું રૂટીન ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. ગામમાં જે પણ યાત્રિકો આવે છે જેની 24 કલાક રક્ષા કરે છે તેવા પોલીસ કર્મચારીઓ કે જેમને કોઈ પણ તકલીફ પડે તો આ જે કેમ્પ છે એ કેમ્પમાં તે લોકોનું પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. અહીંયા તેમનું રેગ્યુલર BP ચેક કરવામાં આવે છે, કારણ કે તે લોકો દિવસ રાત અહીંયા ખડે પગે રહેતા હોય છે કે કોઈ પણ જે યાત્રાળુઓ છે અહીંયા આવે તો તેમને અગવડ ન પડે, અને તેમના માટે તેમનું અહીંયા BP ચેક થઈ રહ્યું છે. અને દરરોજ આ પ્રકારની કામગીરી જ્યાં સુધી ભાદરવી પૂનમનો મેળો હશે ત્યાં સુધી રહેશે. અહીંયા બેડની પણ સુવિધાઓ રાખવામાં આવી છે અને જે આજે પોલીસ કર્મચારીઓ છે તેમનું અહીંયા સતત રૂટીન ચેકઅપ પણ અહીંયા થતું હોય છે. અને આ જ રીતે અહીંયા તમામ લોકોને અહીંયા સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે. કેમેરામેન તુષાર સાથે